સ્વાધ્યાય 7 ની અંદર આપણે આગળ 17 સુધીના પ્રશ્નો જોઈ ગયા. હવે 18 થી 24 એટલે કે 1 થી 24 માં જે નિયત અનિયત સંકલન હતું એ આપણે અહીં પૂરું કરશું. હવે આની અંદર આપણે પહેલા 24 મો પ્રશ્ન જોઈએ જેની અંદર એ પૂછે રૂટ x વર્ગ પ્લસ 1 ઇનટુ log કૌંસમાં છે x વર્ગ પ્લસ 1 માઈનસ 2 log x. તો આપણે ખાલી પહેલા આટલાનું સાદું રૂપ આપીએ. આને આમ લખી શકાય x વર્ગ પ્લસ 1 એની 1 દુત્યાંશ ઘાત. આને શું લખાય log કૌંસની અંદર અથવા માનાંકમાં x વર્ગ પ્લસ 1 છેદમાં આ બગડો અંશમાં જશે એટલે થઈ જશે x વર્ગ. આ ઉપર જે x વર્ગ થાય x વર્ગ અહીંયા માઈનસ વાળું પદ છે એટલે છેદમાં આવશે છેદમાં x ની 4 ઘાત. હજી આને આપણે આપવું હોય સાદું રૂપ આમાંથી x વર્ગ સામાન્ય કાઢીએ x વર્ગ સામાન્ય નીકળશે એટલે શું થશે વર્ગમૂળ છે ઉપર તો x થઈ જશે એનું અંદર શું વધશે અહીંયા 1 પ્લસ 1 ના છેદમાં x વર્ગ વધશે. x વર્ગ આપણે સામાન્ય કહેતા એટલે 2 ને x વર્ગ વડે ભાગવા પડે બહાર નીકળી ગયો x એની 1 દુત્યાંશ ઘાત log અહીંયા છેદ 2 ને અલગ અલગ આપશું તો શું થશે x વર્ગ ના છેદમાં x વર્ગ એટલે 1 1 ના છેદમાં x વર્ગ છેદમાં x ની 4 ઘાત. 1 1 1 છૂટી જશે એટલે અહીંયા વધશે x નો ઘન. તો હવે આપણે આનું સંકલન કરીએ તો એના માટે સંકલન ની અંદર 1 પ્લસ 1 ના છેદમાં x વર્ગ એની 1 દુત્યાંશ ઘાત log માનાંકમાં 1 વત્તા 1 ના છેદમાં x વર્ગ છેદમાં x નો ઘન ઇન્ટુ dx. આવું પદ આપણને અત્યારે મળ્યું. હવે આના માટે આપણે આગળ શું કરશું અહીંયા બેના કૌંસ જે સરખા છે અંદરના પદ એને આપણે ધારી લઈએ કઈ તો ધારો કે 1 પ્લસ 1 ના છેદમાં x વર્ગ બરાબર t આનું 0 આનું શું થશે માઇનસ 1 ના છેદમાં x ઘન ઇન્ટુ dx સોરી માઇનસ 2 ના છેદમાં x ઘન થશે ઘાત આગળ માઇનસ 2 ઘાતમાંથી એક બાદ માઇનસ 3 જે છેદમાં જાય ઇન્ટુ dt. હવે આમાંથી આપણે dx ને કરતા બનાવવા હોય તો આ સામે જશે માઇનસ x ઘન છેદમાં 2 ઇન્ટુ dt આની અંદર કિંમત મૂકીએ આપણે તો આને માનો કે આપણે i કહીએ તો i બરાબર શું આવશે સંકલન આ માઇનસ 1 દુત્યાંશ અચળ છે જે બહાર આવતા રહેશે. હવે અહીંયા dx x ઘન અને x ઘન ઉડી જશે એટલે ન્યા ખાલી dt વધશે માઇનસ 1 દુત્યાંશ તો આપણે બહાર કાઢી લીધા અહીંયા આવશે વર્ગમૂળ t ઇન્ટુ અહીંયા આવશે log આનું શું થઈ જશે t ઇન્ટુ dt. અહીંયા આપણે હવે ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ કરવો પડે ગુણાકારનો નિયમ છે એ તો માઇનસ 1 દુત્યાંશ હવે એમાંય આપણે જાણીએ છીએ log વાળું પેલા બહાર લેવાનું હોય લાઇટ વાળો નિયમ આપણે જાણીએ તો પેલા log t આનું સંકલન 1 દુત્યાંશ ઘાત છે એટલે t ની 3/2 ઘાત છેદમાં 3/2 એટલે 3 અહીંયા બગડો અંશમાં જશે માઇનસ સંકલનની અંદર log નું વિકલન 1/t ઇન્ટુ આનું પાછું સંકલન એટલે આ જ આવશે 2 t ની 3/2 ઘાત છેદમાં 3 ઇન્ટુ dt. હવે માઇનસ 1 દુત્યાંશ અંદર જવા દઈએ તો માઇનસ 2 2 ઉડી જશે વધશે શું log t ઇન્ટુ t ની 3/2 ઘાત છેદમાં 3 2 2 તો 2 ગયા માઇનસ આ માઇનસ એટલે થઈ ગયા પ્લસ 1 દુત્યાંશ 2 2 ઉડી જશે અહીંયા વધશે 3 t ની કેટલી ઘાત લીધી અહીંયા 1 ઘાત છે 1 ઉપર છે એટલે t ની 1 દુત્યાંશ ઘાત વધે ઇન્ટુ dt 3/2 માઇનસ 1 થશે ને. હવે માઇનસ log t ઇન્ટુ t ની 3/2 ઘાત છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 3 આમાં ઘાતમાં 1 નો વધારો નવી ઘાત છેદમાં બગડો તગડો અહીંયા બગડો ઉપર એટલે આ થઈ જશે 3 3 9. તો આ આપણો જવાબ વત્તા સી રેડી. તો અહીંયા ખંડસ સંકલન આપણને નો નિયમ યાદ હોવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 મો 22 માં પ્રશ્ન ની અંદર આપણે આંશિક અપૂર્ણાંક ની રીતનો ઉપયોગ કરવાનો છે.
આંશિક અપૂર્ણાંકની રીતે આપણે જાણીએ છીએ, તો આના માટે શું કરી શકાય, આના બરાબર શું આવે આપણે લખીએ તો એના છેદમાં, જો અહીંયા વર્ગ વાળું છે, વર્ગ વાળું હોય ત્યારે શું હોય, પેલા એમનામ વત્તા બીના છેદમાં એનો વર્ગ, જો ત્રણ ઘાત હોત તો પેલું એક ઘાત બે ઘાત અને ત્રણ ઘાત વાળું, પ્લસ એક્સ પ્લસ બે છે એટલે સી ના છેદમાં એક્સ પ્લસ બે, આના બરાબર આ આવ્યું, તો હવે આનો અંશ એટલે કે એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એક બરાબર એ, એના ગુણાકારમાં કોણ આવશે, જો આમાં એક ઘાત વાળું છે બે ઘાત લેવાની છે એટલે એક ઘાત ઘટે, ગુણાકારમાં એક્સ પ્લસ ટુ વત્તા બી, બીના ગુણાકારમાં વર્ગ વાળું છે એટલે ઘટશે એક્સ પ્લસ બે વત્તા સી, સી ના ગુણાકારમાં એક્સ પ્લસ એક નો વર્ગ થઈ ગયો. તો હવે આપણે એવા એબીસી મેળવવાના છે જેની અંદર આપણે કિંમત મૂકી શકીએ, તો પેલા એક્સ બરાબર શું લેશું આપણે, એક્સ બરાબર માઇનસ એક લઈએ, અહીંયા કોણ છે માઇનસ એક મૂકશું એટલે માઇનસ એક નો વર્ગ એક, માઇનસ એક એક ગયા એટલે વધ્યો એક બરાબર, એના ગુણાકારમાં એ માઇનસ એક મૂકશું એટલે આખું ઝીરો થઈ જશે, વત્તા બીના ગુણાકારમાં એક્સ પ્લસ બે છે માઇનસ એક મૂકશું એટલે વધશે એક, વત્તા સી ના ગુણાકારમાં શું આવશે, માઇનસ એક મૂકશું તો માઇનસ એક વત્તા એક એટલે ઝીરો, તો આખું પદ ઝીરો થઈ જશે, તો બી બરાબર શું મળ્યું, એક બી મળી ગયો. હવે એક્સ બરાબર જો સી જોઈતો હોય તો એક્સ બરાબર માઇનસ બે મૂકવા પડે, એક્સ બરાબર માઇનસ બે લેતા, માઇનસ બે લેશું તો શું થશે, માઇનસ બે નો વર્ગ ચાર, માઇનસ બે વત્તા એક, બે ને એક ત્રણ બરાબર, અહીંયા માઇનસ બે મૂકશો એટલે આ ઝીરો થશે, અહીંયા માઇનસ બે મૂકશો એટલે આ ઝીરો થશે એટલે ઝીરો પ્લસ ઝીરો, અહીંયા માઇનસ બે મૂકશું માઇનસ બે વત્તા એક એટલે એક, માઇનસ એક માઇનસ એક નો વર્ગ એક એટલે વત્તા સી વધશે, તો સી બરાબર શું મળ્યું ત્રણ, એક બાકી રહ્યું એ, એના માટે આપણે આમાંથી કોઈ કિંમત મૂકી શકશું નહીં, તો બીજી કોઈ લઈ શકાય, આપણે લઈ લઈએ એક્સ બરાબર ઝીરો, અહીંયા ઝીરો લેશું, ઝીરો ઝીરો એક એટલે એક વધ્યો વત્તા એ, ઝીરો ઝીરો એટલે એક ને એક બે એટલે ટુ આવશે, વત્તા બી, બી ની કિંમત આપણે મૂકશું, બી ની કિંમત શું મળી એફ, અંદર અહીંયા ઝીરો મૂકશું, ઝીરો ગુણ્યા ઝીરો વત્તા બે એટલે બે, વત્તા સી ની કિંમત ત્રણ, ઝીરો મૂકશું એટલે એક, એક નો વર્ગ એફ, સાદું રૂપ આપીએ એક બે ને ત્રણ પાંચ, પાંચ આ સાઈડ આવશે તો માઇનસ પાંચ બરાબર ટુ એ, તો આ થશે માઇનસ ચાર બગડો છેદમાં એટલે એ બરાબર આવશે માઇનસ બે, બધાની કિંમત મળી ગઈ. હવે આ બધી કિંમત આપણે ક્યાં મૂકવાની છે, આની અંદર, તો આના માટે સંકલનની અંદર માઇનસ બે ના છેદમાં એક્સ પ્લસ વન પેલું પદ હતું એ વત્તા બી, બી કોણ છે એક, એટલે કે એક ના છેદમાં એક્સ પ્લસ એક નો વર્ગ વત્તા સી ત્રણ એક્સ પ્લસ બે ઇન્ટુ ડીએક્સ, તો આ બધાનું સંકલન આપણે જાણીએ છીએ, આનું શું થશે માઇનસ બે લોગ મોડ એક્સ પ્લસ વન, આનું ઘાત ઉપર જાય, ઘાત ઉપર જાય તો માઇનસ બે ઘાત થાય, એનું સંકલન માઇનસ બે ઘાત એટલે ઘાતમાં એક નો વધારો એટલે એક્સ પ્લસ એક, માઇનસ બે થી એક ઉમેરી એટલે માઇનસ એક નવી ઘાત છેદમાં વત્તા ત્રણ એમ નામ બે, બાકીનું થશે લોગ મોડ એક્સ પ્લસ બે પ્લસ સી, હવે આને ગોઠવવું હોય તો આ તગડો ઉપર જાય એટલે શું થાય લોગ એક્સ પ્લસ બે નો ઘન, માઇનસ બે ઉપર જાય અથવા તો બગડાને ખાલી ઉપર જવા દે તો એ ભાગાકારમાં આવશે એટલે એક્સ પ્લસ એક નો વર્ગ, આનું થશે માઇનસ એક ના છેદમાં એક્સ પ્લસ વન પ્લસ સી. રેડી, 22મા પ્રશ્નનું કામ પણ પૂરું. હવે 21મો પ્રશ્ન જોઈએ આપણે, એની અંદર શું આપ્યું છે, બે વત્તા સાઈન ટુ એક્સ છેદમાં વન પ્લસ કોસ ટુ એક્સ ઇન્ટુ ઇરેસ ટુ એક્સ, તો આપણે ઇરેસ ટુ એક્સ બાર પડ્યા હોય એવો એક નિયમ જાણીએ છીએ, ઇરેસ ટુ એક્સ વાળો કયો નિયમ છે આપણે જાણીએ છીએ,
तो f of x वत्ता f dash of x into e raise to x into dx अनु संकलन शु थाय तो के e raise to x into f of x वत्ता c तो अहिया e raise to x नी अंदर जे पद आप्यु छे एमां आपणे आवुं पद लई आवीए f of x अने f dash x એટલે કે પદ વિધેય આપ્યું હોય એનું વિકલન પણ બાજુમાં હોય તો આપણે એનું કઈ ગોઠવી શકીએ તો અહીંયા અંશમાં છે 2 sin 2x છેદમાં 1 cos 2x તો આને આપણે આમ લખી શકીએ જો અંશ છે ને આપણે 2 sin x cos x લખી શકીએ sin 2x નું છેદમાં 1 cos 2x तो एना माटे आपणे एक सूत्र जाणीए छीए cos 2x बराबर 2 cos वर्ग x माइनस 1 एकडो आ साइड आवे तो प्लस थाय तो 1 cos 2x ज मेळ्या एना बराबर शुं थाशे 2 cos वर्ग x into e raise to x into dx હવે આપણે બે ને છેદ અલગ અલગ આપીએ e raise to x આગળ લખી લઈએ આના છેદમાં આ આવશે બે બે ઉડી જશે અંદર વધશે sec વર્ગ x વત્તા આના છેદમાં આ આવશે એમાંય બે બે ઉડશે એક એક cos ઉડશે વધશે શું sin ના છેદમાં cos એટલે આ થઈ ગયું 10x into dx હવે આપણે જાણીએ જો 10 નું વિકલન શું હોય sec વર્ગ x તો આ આપણું વિધેય થયું આ એનું વિકલન થયું તો હવે શું લખી શકાય e raise to x into 10x વત્તા c આનું કામ પૂરું હવે ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 18 18 માં પ્રશ્ન ની અંદર શું આપ્યું છે 1 ના છેદ માં વર્ગમૂળ માં sin ઘન x into sin x plus alpha તો એના માટે આપણે પહેલા છેદ ની અંદર જે પદ આપ્યું છે sin ઘન x cos x plus alpha આને આપણે સૂત્ર મુજબ છૂટું પાડીએ તો શું થાય sin x into cos alpha plus cos x into sin alpha થશે આવું into dx અહીંયા આપણે માત્ર sin alpha plus beta વાળું સૂત્ર મૂક્યું હવે અંદર એને sin ઘન x નો ગુણાકાર કરીએ તો 1 ના છેદ માં root આંદર જાશે તો શું થાય sin ની 4 ઘાત x into cos x વત્તા આયા ગુણાકારમાં જાશે sin ઘન x into cos x into sin x સોરી sin alpha into dx તો જો હવે આવું આપણે ગોઠવું તો આમાંથી સામાન્ય પાછા કાઢવો હોય તો sin ઘન x જ નીકળે પણ જો આપણે આવું ના કરવું હોય અને આપણે અંદરથી sin x ને હજી સામાન્ય કાઢવા હોય જો બહાર sin x નીકળે આટલામાંથી તો અહીંયા શું થઈ જાય sin ની 4 ઘાત x તો અહીંયા આપણે ન્યા લખી શકીએ શું sin ની 4 ઘાત x અહીંયા sin ને બહાર કાઢ લીધા ન્યા કોણ હોય જો માત્ર cos alpha વત્તા આમાંથી આપણે sin x સામાન્ય કાઢ્યા જ્યાં હતા જ નહીં તો એનો મતલબ એમ કે ક્યાં આવશે છેદમાં છેદમાં આવે તો શું થાય cos ના છેદમાં sin એટલે cot x into sin alpha into dx આવું કરવાનું કારણ આનું વર્ગમૂળ નીકળી જાય જો આથી જે sin વર્ગ x આ આખે આખું પદ છે એનું કઈ કરી શકતા નથી તો એને આપણે કઈ ધારી લઈએ ધારો કે cos alpha વત્તા cot x into sin alpha બરાબર t આનું વિકલન 0 કોટ નું લોગ સોરી વિકલન કરવાનું છે તો માઈનસ કોસેક વર્ગ x ઇન્ટુ sin આલ્ફા એમનમ અચળ છે ઇન્ટુ dx બરાબર dt થશે તો dx બરાબર શું થયું dt ને આપણે થોડી પર રહેવા દઈએ આ સામે જાય તો છેદમાં જાય 1 ના છેદમાં કોસેક વર્ગ એટલે sin થઈ જાય તો માઈનસ sin વર્ગ x ઇન્ટુ
छेद में जैसे साइन अल्फा इनटू डीटी तो से कोसेक छेद में गया एनु व्यस्त साइन था એટલે આપણે અહીં લખ્યું હવે આની અંદર કિંમત મૂકશું તો જો પહેલા તો માઈનસ આવ્યા માઈનસ 12 કાઢી લઈએ અને આ ભાઈ અચળ છે એટલે 1 ના છેદ માં sin अल्फा અચળ 12 sin વર્ગ આ sin વર્ગ સાથે ઉડી જશે તો અથવા તો આપણે લખીએ x ટેપ આગળ રાખું આનું વર્ગમૂળ શું થાય sin વર્ગ x ઇનટુ આના બરાબર આપણે t ધાર્યા એટલે વર્ગમૂળ માં t ઇનટુ dt ના છેદ માં સોરી અંશ માં આવશે ને sin વર્ગ x ઇનટુ dt આ બે ઉડી ગયા હવે જે વિધેયનું સંકલન આપણે જાણીએ છે 1 ના છેદ માં √t √t એટલે t ની માઈનસ 1 દુત્યાંશ ઘાત અંશ માં જાય તો ઘાત માં 1 નો વધારો ઘાત માં 1 નો વધારો કરશું એટલે 1/2 ઘાત છેદ માં 1/2 બબળો ક્યાં જશે અંશ માં તો એ થઈ ગયા માઈનસ 2 ના છેદ માં sin अल्फा ઇનટુ વર્ગમૂળ જ આવશે ને t 1 દુત્યાંશ ઘાત છે એટલે t ની કિંમત અહીં મૂકીએ શું છે cos अल्फा वत्ता cot x into sin अल्फा प्लस c आपलो संकलन जो आने अंदर जाओ देवो ते वांधो न ते आम नम रख सुतो है चल से हमे आपने 18वां प्रश्न जोयो त्यार पछी आपने बात करिए 19वां प्रश्न नी एनी अंदर शू छे sin रूट एक्स સોરી sin ઇન્વર્સ રૂટ x માઈનસ cos ઇન્વર્સ રૂટ x છેદમાં એવું જ પદ છે પણ વચ્ચે ખાલી પ્લસ ની નિશાની છે તો એના માટે આપણે એક નિયમ જાણીએ છીએ કયો sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x બરાબર pi/2 આવો આપણી પાસે એક નિયમ છે પ્રતિવિધેય ની અંદર આપણે ભણી ગયા 19મો પ્રશ્ન છે એની અંદર સંકલનમાં પેલું છે sin ઇન્વર્સ √x માઈનસ cos ઇન્વર્સ √x ની કિંમત આમાંથી મૂકવી હોય તો શું થાય આ સામે જાય એટલે માઈનસ થાય તો માઈનસ pi/2 sin ઇન્વર્સ √x કેમ કે આગળ માઈનસ છે તો બે ની નિશાની બદલશે આમાંથી આપણે cos ઇન્વર્સ ની કિંમત મૂકી છેદમાં સરવાળો છે એટલે શું થઈ ગયું pi/2 into dx કારણ તરીકે આ જ આવશે હવે pi/2 અચળ છે એટલે અંશમાં જશે 2 ના છેદમાં pi થઈ જાય અંદર શું હોય તું આ 2 છે એટલે 2 sin ઇન્વર્સ √x માઈનસ pi/2 into dx હવે આના માટે આ ભાઈ તો અચળ છે એટલે એનું સંકલન તો આપણે કરી શકશું બે ને અલગ અલગ આપીએ ત્યારે વધુ કોણ 2 sin ઇન્વર્સ √x તો આના માટે આપણે પહેલા અલગ આપી જ દઈએ into dx minus pi/2 into dx આને આપણે કહી દઈએ i હજી આમાંથી આપણે બગડો કાઢવો હોય તો કાઢી આપણે હજી આનું સાદુરૂપ થોડું કાપી જ દઈએ તો આનું શું થશે 2 ના છેદમાં પાઈ બગડો 12 એટલે થઈ જશે 4 ના છેદમાં પાઈ sin ઇન્વર્સ √x into dx માઈનસ અહીં આવશે 2 ના છેદમાં પાઈ ગુણ્યા pi/2 એકડો હોય એનું સંકલન x વત્તા c તો જો અહીંયા આ બે તો ઉડી જશે ને વધુ શું માત્ર માઈનસ માં x વત્તા c હવે આને આપણે i કહી દઈએ નાનું સંકલન જો અલગ થી કરવું હોય એટલે કે i બરાબર sin ઇન્વર્સ √x તો આના સંકલન માટે અથવા તો આપણે આને જો i કીધો હોય તો આને i1 કહી દઈએ આનું સંકલન કરવું હોય તો ખંડસ સંકલનનો નિયમ લાગે પણ એના માટે અહીં આગળ પાછળ કાઈ છે નહીં એકડો લઈ શકાય પણ જો √x છે ને આપણને છેલ્લે સુધી નડશે તો એને આપણે કઈ ધારી લઈએ ધારો કે √x બરાબર t બે સાઈડ વર્ગ લેશું એટલે x બરાબર t વર્ગ આનું શું થશે વિકલન dx બરાબર આનું થશે 2t into dt કિંમત મૂકીએ તો i1 બરાબર શું થાય 2 બગડો અચળ છે 12 dx ની જગ્યાએ t આવશે આનું થઈ જશે sin ઇન્વર્સ t into dt
હવે આનો આપણે નિયમ વાપરીએ ખંડસ્વ સંકલન ની અંદર બગડો બાર છે પેલા સાઈન ઇન્વર્સ વાળું વિધેય બાર બેડુરીએ એટલે સાઈન ઇન્વર્સ ટી એમન ઇનટુ ટી નું સંકલન ટી વર્ગ છેદ માં 2 માઈનસ સંકલન ની અંદર સાઈન ઇન્વર્સ ટી નું વિકલન શું થાય 1 ના છેદ માં રૂટ 1 માઈનસ ટી વર્ગ અને અહીંયા ટી નું પાછું શું થઈ જશે ટી વર્ગ છેદ માં 2 ઇનટુ ડીટી બગડો આપી દઈએ આપણે 2 sin inverse t into t વર્ગ છેદ માં 2 આ બગડો ને બગડો તૂટી જશે એટલે અહીંયા વધશે ખાલી t વર્ગ અને આ બગડો આની લાગશે જે આની સાથે ઉડી જશે એટલે વધ્યું શું માઈનસ t વર્ગ છેદ માં રૂટ 1 માઈનસ t વર્ગ into dt આનું સંકલન કરવા માટે આપણે છેદ અને અંશ ને કઈક વ્યવસ્થિત ગોઠવણી કરવી પડશે 1 માઈનસ t વર્ગ જેવું જો અંશમાં ગોઠવવું હોય તો અહીંયા આપણે 1 ઉમેરીએ અને 1 બાદ કરીએ એટલે થઈ જાય 1 માઈનસ t વર્ગ થઈ ગયા એકડો એકડો ઉડી જશે તો જો માઈનસ ની નિશાની વધી તો માઈનસ ને આપણે અહીંયા પ્લસ કરી દઈએ આ માઈનસ ને અંદર જવા દીધા તો હવે આ શું થઈ ગયું આના જેવું જ ગોઠવાઈ ગયું જો આ બેને આપણે આનું સાદું રૂપ આપશો તમે એટલે એ આપણને આ જ મળશે હવે શું કરવાનું છે આના પહેલા બે પદ છે એના છેદમાં આ મૂકશું અને આના છેદમાં આ મૂકશું એટલે આ થઈ ગયું t વર્ગ ઇનટુ sin ઇન્વર્સ t વત્તા પહેલાના છેદમાં મૂકશું આમાં વર્ગમૂળ નથી છેદમાં વર્ગમૂળ છે એટલે એક વર્ગમૂળ વાળું પદ વધશે 1 - t વર્ગ ઇનટુ dt પછી માઇનસ એકડાના છેદમાં આ રૂટ 1 - t વર્ગ ઇનટુ dt થયો હવે આપણે હવે બધાયનું સંકલન જાણીએ છીએ તો એમાં પહેલું પદ છે તો એમનું છે જ એટલે આપણે i1 ની વાત કરીએ તો i1 બરાબર પહેલા શું હતું t વર્ગ sin ઇન્વર્સ t વત્તા સંકલન ની અંદર જે પદ છે આવું છે રૂટ a વર્ગ માઇનસ x વર્ગ જેવું નાનું સંકલન શું હોય a બાય 2 સોરી x by 2 વર્ગમૂળ m નામ a વર્ગ માઇનસ x વર્ગ વત્તા a વર્ગ છેદ માં 2 sin ઇન્વર્સ x upon a plus c આ સૂત્ર આપણે આગળ જોઈ ગયા તો આની અંદર a છે એ કોણ છે 1 તો હવે આપણે એની સીધી કિંમત આમાં મૂકીએ x ની જગ્યાએ t છે એટલે t by 2 root 1 minus t વર્ગ વત્તા a વર્ગ એટલે 1 દૂતીયાંશ sin ઇન્વર્સ t હવે વધ્યું કોણ માઇનસ 1 ના છેદમાં રૂટ 1 - t સ્ક્વેર તો એ તો સીધું જ છે આપણી પાસે જો sin ઇન્વર્સ t + c અહીંયા આપણે c લીધો તો માનો કે આને c1 કહી દઈએ અને c2 કહી દઈએ હવે આમાં કઈ સાદું રૂપ આપી શકાતું હોય તો આપણે આપી શકીએ જો અહીંયા 1 દૂતીયાંશ sin ઇન્વર્સ t છે અહીંયા છે માઇનસ સાઈન ઇન્વર્સ t તો એ બે નો સરવાળો બાદબાકી થાય પેલું આગળનું બધું એમનમ આ બે નું શું થઈ જશે માઇનસ 1 દૂતીયાંશ સાઈન ઇન્વર્સ t વત્તા c2 હવે આ i1 ની કિંમત આપણે આની અંદર મૂકીએ એટલે કે ક્યાં અહીંયા તો આપણો ફાઇનલ જવાબ શું આવશે i બરાબર 4 ના છેદમાં pi અને i1 એટલે કે આખુઈ તો આખાઈના ગુણાકારમાં આવશે 4 ના છેદમાં પાઈ t વર્ગ sin ઇન્વર્સ t વત્તા t/2 રૂટ 1 - t² - 1/2 sin ઇન્વર્સ t c2 ને થોડીક વાર રહેવા દઈએ - x c1 અને c2 નો સરવાળો છે એને આપણે કહી દઈએ c જ્યાં c બરાબર c1 + c2 કેમ કે બે અચળ છે તો બે નો સરવાળો પણ અચળ જ મળે તો અહીંયા આ પ્રશ્નનું આપણું સંકલનનું કામ પૂરું થયું જો આમાં આપણે ઘણું ધ્યાન રાખવું પડશે સંકલન કરવામાં ત્યાર પછી હવે પ્રશ્ન વૈધા છે 20 અને 23 તો આ બે પ્રશ્નોની અંદર આપણે સરખી મેથડનો ઉપયોગ કરવાનો છે અને આપણે એના જેવા આગળ ઘણા પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ જ્યારે પણ આવું પ્રકારનું વાતાવરણ હોય
वन माइनस एक्स छेद मा वन प्लस एक्स पछी वर्गमूल वाला पद होय के कोई बीजी घात होय तो एना माटे नियम सरखो ज छे। तो आमा आपणे धारवानुं शुं थशे तो एमां आपणे प्रश्न आगळ जेरे जोया हता तो एना माटे x થી cos x અથવા cos થીટા અથવા તો cos 2 થીટા ધારીને આપણે ગણી શકીએ। અહીંયા આપણી પાસે એક આવું સૂત્ર છે 1 - cos 2x / 1 + cos 2x 1 - cos 2x એટલે શું થાય 2 sin વર્ગ x / આનું થાય 2 cos વર્ગ x બે બે ઉડી એટલે આ થઈ ગયું 10 વર્ગ x। तो tan वर्ग x નું આવું સૂત્ર છે 1 - cos 2x / 1 + cos 2x જો અહીંયા 1 - cos x / 1 + cos x હોય તો અહીંયા શું થઈ જાય tan वर्ग x / 2 આના કરતા અહીંયા ખૂણો અડધો હોય। તો આવો જ્યારે પ્રશ્ન આવે 1 - x / 1 + x અથવા તો 1 √x / 1 √x ત્યારે આપણે એક જ સરખું કામ કરવાનું છે જે પણ આપ્યું છે એને કોસમાં ફેરવી દેવાનું પહેલા। તો આપણે આ લવ છે આમાં tan ઇન્વર્સ એ ભેગા છે તો પહેલા આપણે આનું કામ કરીએ। આમાં આપણે શું ધારશું ધારો કે √x બરાબર રૂટ દૂર કરવા પડશે તો રૂટ ને દૂર કઈ રીતે કરશું cos વર્ગ x ધારી લઈએ સોરી આપણે x બરાબર cos વર્ગ x ધારી લઈએ તો અહીંયા આપણે x ની કિંમત મૂકશું તો શું થઈ જશે એનું વર્ગમૂળ નીકળે એટલે cos x થઈ ગયા। હવે આનું વિકલન આનું થશે dx cos માં પેલા ઘાતનો નિયમ એટલે 2 cos x cos નું પાછું ગુણાકારમાં sin x પણ કેવું માઈનસ અને અહીંયા આપણે થીટા લેવા પડશે x ચાલશે નહીં ઇનટુ d થીટા તો હવે dx બરાબર શું મળ્યું 2 sin ઇનટુ cos એટલે sin 2 થીટા ઇનટુ d થીટા થશે। આવું હવે આપણે આની અંદર કિંમત મૂકશું તો કેવું વાતાવરણ જોવા મળશે સંકલનની અંદર વર્ગમૂળમાં અહીંયા થશે 1 - cos x 1 - cos x છેદમાં થશે 1 + cos x ઇનટુ dx ની જગ્યાએ શું આવશે માઈનસ sin 2 થીટા ઇનટુ d થીટા થશે। આવું હવે આનું થઈ ગયું શું tan વર્ગ x / 2 tan વર્ગ x / 2 ના કરવા હોય તો આને આપણે આમ લખી શકીએ આમ તો કરીએ જ આપણે શું થશે એનું tan x / 2 આવું શું કામ થયું કેમ કે અહીંયા આપણે વર્ગ અને વર્ગમૂળ દૂર કરી દીધા તો ત્યાં હતું શું જો 1 - cos x એટલે શું થશે 2 cos x / 2 cos વર્ગ x / 2 થશે છેદમાં થશે 2 sin વર્ગ x / 2 તો એમાંથી વર્ગમૂળને વર્ગ બધું દૂર કરી દીધું tan હતા સોરી અંશમાં sin આવશે છેદમાં cos આવશે આપણે હમણાં જોયું તો એ રીતે અને ઇનટુ આમાંથી માઈનસ ને બહાર કાઢી લઈએ બગડો કોણ અચળ સોરી બગડો નથી વધુ કોણ હવે sin 2 થીટા ઇનટુ d થીટા વધશે। હવે આનું આપણે સાદું રૂપ આપવાનું છે જો પહેલા તો બધું ત્રિકોણમિતિમાં જ છે તો ત્રિકોણમિતિની અંદર આને આપણે sin 2 થીટા તો આમાં આપણે ફેરવશું માનો કે પાછા તો એ શું થાય અથવા તો અહીં પહેલેથી જ રાખીએ આપણે 2 sin થીટા ઇનટુ cos થીટા ઇનટુ d થીટા આપણે બધાય ત્રિકોણમિતિ વાળા પરિણામને આગળ લઈને ચાલી શકશું નહીં tan થીટા એટલે શું થાય અને આપણે હજી sin થીટા / 2 cos થીટા / 2 લખી શકીએ અને અહીં બધાય આવશે થીટા વર્ગ વર્ગમૂળ બધું કાઢી નાખો અહીંયા જો થીટા / 2 વાળું પદ આવે તો આપણે એમાંથી કઈક ઉડાડી શકશું તો sin થીટા ને હજી આપણે શું કરી શકશું બગડો લઈ લઈએ બહાર માઈનસ 2 બહાર આવી ગયા sin થીટા sin 2 થીટા હોય તો આવું હોય અહીંયા થીટા હોત તો ખૂણા જે અડધા થાય તો ખૂણા અડધા વાળું કરવું હોય તો જી થશે 2 sin થીટા / 2 cos થીટા / 2 cos થીટા
થોડીક વાર રહેવા દઈએ એમને, આમાંથી આ બે ઉડી જશે, બગડો હજી બહાર આવશે એટલે થઈ જશે માઇનસ ચાર. અહીંયા વધુ શું તો કે સાઈન વર્ગ થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા, તો કોસ થીટા ને હજી આપણે કઈ કરવું પડશે એમને ચાલશે નહીં, તો એના માટે કોસ થીટા ને ફેરવવા કે સાઈન વર્ગ થીટા બાય ટુ ને ફેરવવા એ આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો જો આપણી પાસે આવું સૂત્ર છે, કોસ ટુ થીટા બરાબર કોસ વર્ગ થીટા માઇનસ સાઈન વર્ગ થીટા, તો વર્ગ વાળા માંથી આપણે કોસ માં જઈ શકીએ, તો આને આપણે આમ લખી શકીએ કોસ બે થીટા બરાબર વન માઇનસ ટુ સાઈન વર્ગ થીટા. આમાંથી આને આ સેટ જવા દઈએ, આને સામે જવા દઈએ, તો સાઈન વર્ગ થીટા બરાબર વન માઇનસ કોસ ટુ થીટા છેદમાં બે હોય. આમાંથી આપણે એક બગડો અહીંયા રાખીએ ને એક બગડો આને આપી દઈએ, તો આ શું થઈ જશે, કોસ થીટા ને આપણે આગળ લખી લઈએ ઇન્ટુ આની જગ્યાએ શું મૂકી શકાય, સાઈન વર્ગ થીટા બાય ટુ છે એટલે અહીં ખૂણો અડધો થશે, તો એ થઈ જશે વન માઇનસ કોસ થીટા છેદમાં બે ઇન્ટુ ડી થીટા, છેદમાં બગડો છે અહીંયા ખૂણો આના કરતા અડધો, સોરી ડબલ હોય, અહીંયા અડધો હતો એટલે એનો થઈ ગયો આખો એક, અને આ બે બે પણ ઉડી જશે હવે. તો હવે શું વધ્યું, માઇનસ કૌંસ છૂટો પાડશું એટલે કોસ થીટા માઇનસ કોસ વર્ગ થીટા ઇન્ટુ ડી થીટા, બે ને અલગ અલગ આપણે સંકલન કરવું હોય તો કોસ થીટા માં આપણને વાંધો નહીં આવે, પણ કોસ વર્ગ થીટા ને પાછા દૂર કરવા પડશે, અને કોસ વર્ગ થીટા નું સૂત્ર પાછું આની ઉપરથી જ છે, તો એનું શું થાય, અહીંયા માઇનસ છે આગળ, તો આમાં ખાલી પ્લસ માઇનસ નો ફેરફાર હોય, વચ્ચે આવશે પ્લસ, અહીંયા થીટા હતા તો આના કરતા અહીંયા ખૂણો ડબલ હોય, તો અહીંયા શું થઈ જાય, બે થીટા છેદમાં બે ઇન્ટુ ડી થીટા. હવે આનું સંકલન કરી શકાય, કોસ નું સંકલન સાઈન થીટા, માઇનસ માઇનસ પ્લસ, અહીં એક દ્વિતીયાંશ એટલે એનું થશે થીટા બાય ટુ, પછી આ માઇનસ અહીં લાગશે, સોરી માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા એટલે પ્લસ જ આવશે, આના છેદમાં આ છે કોસ નું સાઈન બે થીટા, બે થીટા નું છેદમાં પાછું ને એક બગડો હતો એટલે ચાર થઈ ગયા વત્તા સી. હવે આનું શું કરવાનું છે, આપણે થીટાની કિંમત મૂકવાની છે, અને થીટાની કિંમત આપણને આના ઉપરથી મળશે, તો રૂટ એક્સ બરાબર કોસ થીટા થાય, થીટા એટલે શું થશે, અથવા તો આપણે એનો ત્રિકોણ બનાવીએ, અહીંયા થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, આ જોતું હોય તો કર્ણનો વર્ગ માઇનસ પાસેની બાજુનો વર્ગ એટલે એક્સ અને એનું વર્ગમૂળ, રૂટ વન માઇનસ એક્સ આવશે. જો અહીંયા આપણે આ બાજુ જોઈતી હતી, માનો કે આ બાજુને આપણે કહી દઈએ વાય, તો વાય નો વર્ગ બરાબર આ બે ના વર્ગનો સરવાળો, સોરી એક માઇનસ આ બાજુનો વર્ગ, બે છે ને વર્ગમૂળ લેશું એટલે આવું પદ મળશે. તો આ આપણને ત્રણેય બાજુઓ મળી, ત્રણેય બાજુઓ ઉપરથી હવે શું મેળવવાનું થશે, આપણે આમાંથી સાઈન થીટાની કિંમત, સાઈન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે રૂટ વન માઇનસ એક્સ, તો આનું થશે માઇનસ રૂટ વન માઇનસ એક્સ વત્તા થીટા, થીટાની કિંમત કોસ ઇનવર્સ રૂટ એક્સ, કોસ ઇનવર્સ રૂટ એક્સ છેદમાં બે વત્તા સાઈન બે થીટા, સાઈન બે થીટા માટે જરૂર કોની પડે, તો કે ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, તો બગડો સાઈન થીટા એટલે રૂટ વન માઇનસ એક્સ, કોસ થીટા એટલે રૂટ એક્સ, તો આ આખી કિંમત આવશે અહીંયા ટુ રૂટ એક્સ ઇન્ટુ રૂટ વન માઇનસ એક્સ છેદમાં ચાર વત્તા સી, બે બે ચાર થઈ ગયા. હવે આને આપણે સાદું રૂપ આપી શકીએ, માઇનસ રૂટ વન માઇનસ એક્સ વત્તા કોસ ઇનવર્સ રૂટ એક્સ છેદમાં બે વત્તા, રૂટ એક્સ ને અંદર જવા દેવો હોય તો એ ચાલે, એટલે ન્યા થઈ જશે એક્સ માઇનસ એક્સ વર્ગ વત્તા સી, આ આપણો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, 23 માં પ્રશ્ન ની અંદર પણ આવું જ વાતાવરણ છે, તો અહીંયા આપણે x બરાબર શું ધારશું, ધારો કે x બરાબર cos થીટા, x નું dx, આનું માઇનસ sin થીટા ઇન્ટુ d થીટા, આની અંદર કિંમત મૂકવી હોય તો અહીંયા આવશે 1 માઇનસ cos થીટા છેદમાં 1 પ્લસ cos થીટા
આનું શું થશે 2 sin વર્ગ x / 2 સોરી 2 sin વર્ગ θ / 2 એટલે થશે sin θ / 2 છેદ માં cos θ / 2 લાસુ થઈ ગયો tan θ / 2 તો આની જગ્યાએ આપણે tan θ / 2 મૂકી શકીએ તો એના માટે આપણે લખી શકીએ tan ઇનવર્સ tan θ / 2 ઇનટુ આ પત્તો જે છે માઈનસ sin θ ઇનટુ dθ હવે આમાંથી માઈનસ ને આપણે બહાર લઈ આવી શકશું tan ઇનવર્સ અને tan બે નીકળી જશે વધશે શું θ/2 sin θ dθ એક દુત્યાંશ સુધી બહાર આવી જશે અંદર વધુ θ sin θ dθ હવે એ ખંડસ્વ સંકલનનો નિયમ વાપરવો પડે તો એની અંદર પેલા કોણ આવશે l i t e પેલા આવશે θ એટલે કે θ આપણે બહાર રાખીએ આનું સંકલન माइनस कोस थीटा હવે माइनस थीटा નું વિકલન 1 આનું સંકલન माइनस कोस थीटा ઇનટુ ડી થીટા પ્લસ છેલ્લે કરશું આપણે બરાબર माइनस 1 દુત્યાંશ અંદર જાય માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે આ થશે થીટા બાય 2 ઇનટુ કોસ થીટા આ માઈનસ માઈનસ પ્લસ 1 દુત્યાંશ આવશે આ માઈનસ પાછો બહાર આવશે એટલે પાછા માઈનસ જ થશે 1 દુત્યાંશ કોસ નું સંકલન sin θ + c આ સંકલન મેળવવાનું હવે આપણે આમાંથી θ ની કિંમત મૂકવી પડશે તો x બરાબર કોણ હતું cos θ ત્રિકોણ બનાવશું આનો તો અહીંયા આપણે θ લઈએ પાસેની બાજુ છેદમાં કર્ણ તો આ બાજુ શું આવશે √1 - x² આવશે તો θ થીટા એટલે cos ઇનવર્સ x છેદ માં 2 અને cos થીટા એટલે x ઇનટુ x માઈનસ 1/2 sin ઇનવર્સ થીટા સોરી sin થીટા સામેની બાજુ છેદ માં કર્ણ એટલે કે √1 - x² / 2 + c